અલે આ મુન માર છોકરો વાતો કરતા હતા ને તાર ભાભી હો બ્રિજન તે મને તો માર્યો. શું વાતો કરતા? એટલે મી માર છોકરા કીધું કે આજ તું સ્કૂલ માં લેસન કર્યા વગર જજે. મને કે પપ્પા પછી મેડમ તમારો નંબર માંગશે. મેં કીધું એટલે તો કઉ છું તો ફરી વળી. અલે આ મુન માર છોકરો વાતો કરતા હતા ને તાર ભાભી હો બ્રિજન તે મને તો માર્યો. શું વાતો કરતા? એટલે મી માર છોકરા કીધું કે આજ તું સ્કૂલ માં લેસન કર્યા વગર જજે. મને કે પપ્પા પછી મેડમ તમારો નંબર માંગશે. મેં કીધું એટલે તો કઉ છું તો ફરી વળી. અલે આજ તો જોરદાર થઈ ગયું. શું થયું? એટલે મારા વાઇફ ને ઉધરસ આવતી હતી ને તો મેં કીધું તાર ઘર માટે કોઈ લાવું. તો મને કે 1.5 તોલા નું મંગલસૂત્ર લેતા આવજો. આવા ખર્ચા થોડા પોસાય. તો અલે આજ તો જોરદાર થઈ ગયું. શું થયું? એટલે મારા વાઇફ ને ઉધરસ આવતી હતી ને તો મેં કીધું તાર ઘર માટે કોઈ લાવું. તો મને કે 1.5 તોલા નું મંગલસૂત્ર લેતા આવજો. આવા ખર્ચા થોડા પોસાય. તો બધી છોકરા આપણને જોઈને શરમાઈ જાય છે. કેમ? એવું તો શું થયું? એ હું કોઈ બી છોકરી ને હાઈ મેસેજ કરું ને તે ડીપી જટાય દે એટલી બધી શરમાઈ જાય. એટલે બ્લોક કરે તમે? એટલે હોવા આ વિચાર તો આવે જ નહીં. બધી છોકરા આપણને જોઈને શરમાઈ જાય છે. કેમ? એવું તો શું થયું? એ હું કોઈ બી છોકરી ને હાઈ મેસેજ કરું ને તે ડીપી જટાય દે એટલી બધી શરમાઈ જાય. એટલે બ્લોક કરે તમે? એટલે હોવા આ વિચાર તો આવે જ નહીં. એટલે મને માર બહેરાય ને હા હું એ માર્યો. કેમ? શું થયું? એટલે હું જમવા બેઠો હતો ને પછી મેં મારા વાઇફ ને પૂછ્યું કે જમવાનું તાર મમ્મી એ બનાવ્યું છે ને? તો કે તમને ચમ નહી ખબર? તો મેં કીધું રોજ કારા વાર આવે છે ને ધોરા વાર આયા. એટલે મને માર બહેરાય ને હા હું એ માર્યો. કેમ? શું થયું? એટલે હું જમવા બેઠો હતો ને પછી મેં મારા વાઇફ ને પૂછ્યું કે જમવાનું તાર મમ્મી એ બનાવ્યું છે ને? તો કે તમને ચમ નહી ખબર? તો મેં કીધું રોજ કારા વાર આવે છે ને ધોરા વાર આયા. ખુશ્બુ મેં કાવેવા ફૂલ છો તમે, તમારા બાપાની મોટી ભૂલ છો તમે. તું શું છો? પરપોટા ભાઈ વેરી કુલ છો તમે. ચાલજો એ કુલ. ખુશ્બુ મેં કાવેવા ફૂલ છો તમે, તમારા બાપાની મોટી ભૂલ છો તમે. તું શું છો? પરપોટા ભાઈ વેરી કુલ છો તમે. ચાલજો એ કુલ. પરપોટા તું મારા એક કે પ્રસંગ માં ના આવ્યો પણ લગન માં તો આવ્યો. એટલે મને એવું થયું કે હું તારા સુખ ના પ્રસંગ માં તો ના પહોંચી શક્યો પણ તકલીફ માં તો જોડે ઉભો રહું ને. આવું ના બોલાય નઈ. પરપોટા તું મારા એક કે પ્રસંગ માં ના આવ્યો પણ લગન માં તો આવ્યો. એટલે મને એવું થયું કે હું તારા સુખ ના પ્રસંગ માં તો ના પહોંચી શક્યો પણ તકલીફ માં તો જોડે ઉભો રહું ને. આવું ના બોલાય નઈ. પરપોટા તે મારી નથી 500 રૂપિયા ઉછી ના લીધા હતા. તે કીધું તું મુંબઈ જઈને આવીશ ને એટલે આપી દઈશ. તે હજુ નહીં આપ્યા 2 મહિના થયા. એટલે એટલે હું મુંબઈ ગયો જ નતો. હું છે ને અમદાવાદ થી જ પાછો આવી ગયો. એટલે હું મુંબઈ જઈને પાછો આવીને તારે હાલે પહોંચાડું છું. પરપોટા તે મારી નથી 500 રૂપિયા ઉછી ના લીધા હતા. તે કીધું તું મુંબઈ જઈને આવીશ ને એટલે આપી દઈશ. તે હજુ નહીં આપ્યા 2 મહિના થયા. એટલે એટલે હું મુંબઈ ગયો જ નતો. હું છે ને અમદાવાદ થી જ પાછો આવી ગયો. એટલે હું મુંબઈ જઈને પાછો આવીને તારે હાલે પહોંચાડું છું. એટલે પરપોટા તાર દાદા ને દાખલ કરાયેલા તો શું થયું તું? એટલે એટલે એમનો 85મો જન્મદિવસ હતો ને તે મેં એમ 85 બર્થડે બમ માર્યો તો બધો બેઠો મારવા ગયો ને એક બે ફ્રેક્ચર થઈ ગયો. એટલે પરપોટા તાર દાદા ને દાખલ કરાયેલા તો શું થયું તું? એટલે એટલે એમનો 85મો જન્મદિવસ હતો ને તે મેં એમ 85 બર્થડે બમ માર્યો તો બધો બેઠો મારવા ગયો ને એક બે ફ્રેક્ચર થઈ ગયો. એટલે હું બહુ ફેમસ થઈ ગયો છું. એનું આમ શું કારણ છે? હાથે લાવ આજ તકલીફ છે. એટલે હું બહુ ફેમસ થઈ ગયો છું. એનું આમ શું કારણ છે? હાથે લાવ આજ તકલીફ છે. કહેવા માંગુ છું એક શાયરી. કહેવા માંગુ છું એક શાયરી પણ ખોવાઈ જાય છે ડાયરી. ઈ મ લખેલી ના બેર પડાવો. કહેવા માંગુ છું એક શાયરી. કહેવા માંગુ છું એક શાયરી પણ ખોવાઈ જાય છે ડાયરી. ઈ મ લખેલી ના બેર પડાવો. બબલે પહેલા કેવું હતું નઈ? આપડે 2 વર્ષ આવે ને તે અઠવાડિયું બધો ઘેર જઈએ પગે લાગીએ તે 800-800 રૂપિયા લઈને ઉભા થતા હતા. પણ હવે તો આપડે મોટા થઈ ગયા છીએ તો હવે તો આપડે પચા પચા હાલવા પડે. બધું સમય જોડે કેવું બદલાઈ જાય છે. બધું જવું જ સર. બબલે પહેલા કેવું હતું નઈ?
આપડા બેસતું વર્ષ આવે ને તે અઠવાડિયું બધા ઘેર જઈએ પગે લાગીએ તે 800-800 રૂપિયા લઈને ઉભા થતા હતા, અને હવે તો આપડે મોટા થઈ ગયા છીએ તો હવે તો આપડે પચા પચા હાલવા પડે. બધું સમય જોડે કેવું બદલાઈ જાય છે. બધું જવું જ છે બરબડે. 8 તારીખે મારા લગ્ન છે ને તારે આવવાનું છે. એટલે પણ મારે તો 8 તારીખે ઇવેન્ટ છે. એટલે ઇવેન્ટો તો ફરીથી આવશે, મારા લગ્ન થોડી ફરીથી આવશે. એ તો તારા ઉપર નિર્ભર છે ને, તું 12 બજે મોડા મારો તો છૂટા છેડા થઈ જાય, પછી ફરી એ લગ્ન આવે. ડિપેન્ડ્સ ઓન યોર કેરેક્ટર ભાઈ. બરબડે 8 તારીખે મારા લગ્ન છે ને તારે આવવાનું છે. એટલે પણ મારે તો 8 તારીખે ઇવેન્ટ છે. એટલે ઇવેન્ટો તો ફરીથી આવશે, મારા લગ્ન થોડી ફરીથી આવશે. એ તો તારા ઉપર નિર્ભર છે ને, તું 12 બજે મોડા મારો તો છૂટા છેડા થઈ જાય, પછી ફરી એ લગ્ન આવે. ડિપેન્ડ્સ ઓન યોર કેરેક્ટર ભાઈ.